2022ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીય જંગને જોતા ત્રણેય પાર્ટીઓ પૂરજોરમાં પ્રચારમાં લાગી ગઈ છે. દરમિયાન આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદની સ્થિતિ સામે આવી છે. પરિસ્થિતિ એ હદે વણસી ગઈ છે કે 3 સપ્ટેમ્બરના રોજ પાર્ટીમાંથી કેટલાક કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાયા હોવાની ખબરો પણ સામે આવી છે. વળી આપ નેતા ઈસુદાન ગઢવીની એક વાયરલ ઓડિયો ક્લિપને લઈને પણ ખાસી ચર્ચા છે. ભરૂચમાં મીડિયા સાથે વાતચીત કરતા તેમણે આ વિવાદને લઈને કંઈક આવી પ્રતિક્રિયા આપી હતી. નહી, કોઈ નારાજગી નથી. એ હોદેદાર ઓલરેડી સસ્પેન્ડેડ હોદેદારો છે અને એ જ બતાવે છે કે એ લોકો ઓડિયો વાયરલ કરીને, પ્રદેશના નેતાઓનો ઓડિયો વાયરલ કરીને કઈ રીતે મિસબિહેવ કરે છે, એ જ બતાવે છે કે એમની મનસા શું છે. અને એમને ઓલરેડી પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે, એમના પૂર્વ કામગીરીને કારણે પણ સસ્પેન્ડ કર્યા છે. આ પૂર્વે રાજપીપળા ખાતેની જનસંવેદના મુલાકાત દરમિયાન ઈસુદાન ગઢવીએ એક નિવેદનમાં કહ્યું હતું કે કાર્યકર્તાઓની ફરિયાદના નિવારણ માટે ફરિયાદ નિવારણ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. જોકે આ ઘટના બાદ કથિત રીતે એક સસ્પેન્ડેડ કાર્યકર્તા અને ઈસુદાન ગઢવી વચ્ચેની ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ બની હતી. બીબીસી આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરી રહ્યું. આ કથિત ઓડિયો ક્લિપમાં પાર્ટીના એક બહિષ્કૃત કાર્યકર્તા ઈસુદાન ગઢવીને કેટલાક સવાલો પૂછી રહ્યા છે. તમને ખ્યાલ છે સાહેબ, ઓલ ગુજરાતમાં કેટલા કાર્યકર્તાઓને તકલીફ છે? જે લોકો ગુજરાતની જનતાની સેવા છે, જેને કોઈને કઈ તકલીફ ના હોવી જોઈએ, પર્સનલી મારી મને તકલીફ નથી. તમને તકલીફ નથી, પણ કાર્યકર્તાઓને સાઇડલાઇન કરે છે કોઈ પણ ગુના વગર. બીજું ઈસુદાન ભાઈ, કે જે ફરિયાદ નિવારણ કેન્દ્ર ખોલ્યું છે, આજ દિવસ સુધી એક પણ ફરિયાદનું નિવારણ થયું નથી. તમે એક વાત સિમ્પલ છો, તમે જ્યારે તમે પ્લાન કર્યું હોય કે ભાઈ આપણે ગુજરાતની જનતાનું ભલું કરવું છે, પદ પ્રતિષ્ઠા બધું ભૂલી જાઓ, માન અપમાન. પદ પ્રતિષ્ઠા માટે કોઈ કામ કરજો ઈસુદાન ભાઈ. ઓડિયો ક્લિપમાં ફોન કરનાર કાર્યકર્તા જૂના કાર્યકર્તાઓને તકલીફ હોવાની વાત કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે જૂના કાર્યકર્તાઓને સાઇડલાઇન કરાઈ રહ્યા છે. વળી તેઓ એવો પણ આરોપ મૂકી રહ્યા છે કે પાર્ટીએ કાર્યકર્તાઓ માટે ફરિયાદ નિવારણ કેન્દ્રો તો શરૂ કર્યા છે, જોકે કાર્યકર્તાઓની એક પણ ફરિયાદનું નિવારણ નથી થયું. આ ક્લિપમાં કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાયા હોવા પાછળના કારણ વિશે તેઓ પૂછી રહ્યા છે. ઈશુદાન ગઢવીએ પાર્ટીમાં આંતરિક વિખવાદની વાતને નકારતા કહ્યું કે આ પાર્ટીની આંતરિક વાત છે અને તે એક પરિવારનો મુદ્દો છે. આ તો ઘર પરિવાર છે અને ઘર પરિવારમાં આવું બધું ચાલતું હોય છે અને દરેકને પોતપોતાના અંગત રાજનીતિક બધા એંગલ હોય છે. પણ આમ આદમી પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે અને આમ આદમી પાર્ટીના હજી તો આવા કેટલી લોટો દરિયાઓ છે, ઉછળે છે, પાર્ટી ઉપર જઈ રહી છે. સ્વાભાવિક છે કે દરેકને પોતપોતાના રસ્તા હોય અને રસ્તા પસંદ કરતા હોય, એમાં ખોટું નથી. બીબીસી સાથેની વાતચીતમાં ઈશુદાન ગઢવીએ કહ્યું કે ઓડિયો ક્લિપ વાયરલ થવાનો અર્થ એ છે કે આ કાર્યકર્તાઓ જાણી જોઈને આવું કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે દરેક પાર્ટીમાં આ પ્રક્રિયા સામાન્ય છે. જેઓ પાર્ટીમાં શિસ્ત અને અનુશાસનનો ભંગ કરે છે, તેમની સામે આવા પગલાં લેવાતા હોય છે અને આમ આદમી પાર્ટી પણ આ કરી રહી છે. વધુમાં ઈશુદાન ગઢવી કહે છે કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેઓ પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતા અને કેટલાક કાર્યકર્તાઓ ભાજપ સહિતના અન્ય પક્ષો સાથે સંપર્કમાં પણ હતા, એટલે તેમની સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં પેટા ચૂંટણીના પરિણામો બાદ સુરત નગરપાલિકામાં આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરીને આવી હતી. ત્યારબાદથી રાજ્યમાં આમ આદમી પાર્ટીની આગેકૂચ જારી છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને પત્રકારમાંથી નેતા બનેલા ઈશુદાન ગઢવીએ સાથે મળીને રાજ્યમાં કાર્યકર્તા જોડો અભિયાન ઉપરાંત કોરોના દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને સંવેદના પાઠવવા માટે જનસંવેદના અભિયાનની શરૂઆત કરી હતી. આ દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓમાં હજારો કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ છોડીને આવેલા કાર્યકર્તાઓ પણ સામેલ છે. એવામાં જો હવે આપમાં પણ આંતરિક અસંતોષની સ્થિતિ ઊભી થાય છે તો આ પાર્ટી માટે સારા સંકેત ન હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.